નમસ્કાર આપણી સહિયારી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે એટલે કે પરીક્ષાની પૂર્વ તૈયારરૂપે આપણે મોડલ પેપર એટલે કે પ્રેક્ટિસ પેપર મૂકવાની શરૂઆત કરી છે કે જેની અંદર તમને નવા સિલેબસ મુજબ કે બે હજાર બાવીસ ત્રેવીસ નવા સિલેબસ મુજબ તમને એન્દર સો એમસી પ્રકારના પ્રશ્નો મળશે અને એમ જ તમારી ઓછામાં ઓછા એસી થી પંચાણું માર્ક્સ તો લાવવા પર છે તો તમે પરીક્ષાની અંદર હરોમાં આવી શકશો નહીં તો નહીં આવી શકો એટલે કે પરીક્ષાની તૈયારી તમારી મજબૂત બને સારી બને એટલા માટે આપણે મોડેલ પેપર મૂકે છીએ અને તમારે મોડેલ પેપર પૂરેપૂરા જોવાના છે બીજી વાત કે તમને પરીક્ષાની અંદર એક કલાકનો સમય મળશે અને તમને સો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મળશે તો એ પ્રશ્નો એક કલાકની અંદર તમારે જોવા પડશે નિહાળવા પડશે અને એની પછી તમારે એનું સોલ્યુશન કરવું પડશે એટલે કે પરીક્ષાની તમારે સમય ઓછો ન પડે એટલા માટે તમારે મોડલ પેપર હંમેશા તમારે સોલ્યુશન કરવા પડશે શરૂઆત કરીએ મોડલ પેપરની પ્રેક્ટિસ પેપર પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે ભારતમાં ગોવા જીતીને રાજધાની બનાવનાર પોર્ટુગીઝ ગવર્નર કોણ હતા એટલે અથવા તો ખાઈ જ ગયા હતા તો કોણ હતા ઓપ્શન બી જવાબ અરબુબર્ક

તો નંબર ચારમાં આવશે ઓપ્શન સી આર અશ્વિન ઓપ્શન સી જવાબ પ્રશ્ન જોઈએ પાંચમા નંબરની અંદર તો કે આલ્ફ્રેડ ડેન હિલ કપ આલ્ફ્રેડ કપ કઈ રમત સાથે સંકળાયેલ ટ્રોફી છે પાંચમો જવાબ આવશે ઓપ્શન બી ગોલ્ફ સાથે પ્રશ્ન છઠ્ઠા નંબરનો જોઈએ કે ચકમા ચકમા સમુદાયના લોકો નીચે પૈકી કયા રાજ્યમાં વસે છે છઠ્ઠામાં આવશે ઓપ્શન ડી જવાબ આસામની અંદર પ્રશ્ન સાતમો જોઈએ કે મેક મોહન રેખા કયા બે દેશો વચ્ચે આવેલી છે સાતમા આવશે ઓપ્શન એ ભારત અને ચીન વચ્ચે જે આવેલી છે એ રેખાને મેઘમહો રેખા કહેવામાં આવે છે પ્રશ્ન આઠમા નંબરનો જોઈએ પ્રશ્ન આઠમા શું છે કે દૂન અને દ્વારના દૂન અને દ્વારના નામથી ઓળખાતી સ્થળાંકૃતિ કયા હિમાલયમાં જોવા મળે છે આઠમા આવશે ઓપ્શન ડી શિવાલિક શિવાલિક હિમાલયની અંદર ઓપ્શન ડી જવાબ પ્રશ્ન નવમાં નંબરનો પાવર સપ્લાય બંધ થાય ત્યારે થોડા સમય માટે લોડની સપ્લાય પૂરું પાડવાનું કામ કોનું છે તો નમાં આવશે ઓપ્શન ડી જવાબ યુપીએસનું ઓપ્શન બી જવાબ પ્રશ્ન દસમા નંબરનો નીચેનામાંથી ક્રમ અનુસાર ડેટા મેળવવાની કઈ રીત છે દસમાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે એ અને બી બંને મતલબ કે લીફો અને ફીફો ઓપ્શન એ અને બી બંને હશે આપણે જવાબ જ છે ઓપ્શન સી પ્રશ્ન નંબર જોઈએ અગિયારમા નંબરનો નીચેના વિધાનો વાંચવાનો છે તો કયા સાચા છે પછી તમારે કહેવાનું છે તો જોઈએ અગિયાર મજા શું મળશે ઓપ્શન સી મતલબ એક અને બી બંને સાચા છે કયા કયા છે તો નંબર એક કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર છે બીજો આ જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણીસૃષ્ટિ ભારતીય જંગલી ગધેડો એટલે કે ગુડખર છે જોઈએ પ્રશ્ન બારમા નંબરનો તો શું કે નીચેની નદીઓને દક્ષિણથી ઉત્તરના ક્રમમાં ગોઠવવાની છે બારમાં જવાબ આવશે ઓપ્શન સી મતલબ કે બે ચાર એક ત્રણ સૌથી પહેલાં આવશે અંબિકા આવશે પછી આવશે તાપી એના પછી આવશે મહી અને છેલ્લે આવશે સરસ્વતી ઓપ્શન સી જવાબ પ્રશ્ન તેરમા નંબરનો જોઈએ કે બાળ પ્રદેશ બાળ પ્રદેશમાં નીચેના પૈકી કયા મેદાનોનો સમાવેશ થાય છે તો જવાબ શું બધા તેની અંદર ઓપ્શન બી અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ ઓપ્શન બી જવાબ જે પ્રશ્ન પ્રશ્નમાં ચૌદમા નંબરનો કદર તો એમાં શું કે નીચેનામાંથી કયા સાહિત્યકાની કૃતિ છે ચૌદમાં આવશે ઓપ્શન બી દોલત ભટ્ટ ઓપ્શન બી જવાબ પ્રશ્ન પંદરમાં નંબરનો નીચેના સોળમાં નંબરનો નીચેના મોથી કઈ કૃતિ હેમચંદ્રાચાર્ય નથી એવું પૂછ્યું ધ્યાનથી જો નથી પૂછ્યું છે તો સોળમાં જવાબ શું બનશે ઓપ્શન ડી ભરતેશ્વર બાહુબલી એમની નથી બાકી તો સિદ્ધ સિદ્ધ હેમ શબ્દાનુશાસન દ્વયાશ્રય અને દેશી નામ માળા એ એમની છે આપણે જવાબ આવશે ઓપ્શન ડી જે નંબર નંબરનો મધ્યકાલીન યુગની પ્રથમ સ્ત્રી કવિત્રી કોણ હતા સત્તરમાં જવાબ આવશે ઓપ્શન સી મીરાબાઈ ઓપ્શન સી જવાબ પ્રશ્ન નંબરનો ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર પુસ્તક કયું છે અઢારમાં આવશે ઓપ્શન બી ભાગવત ઓપ્શન બી જવાબ પ્રશ્ન ઓગણીસમો સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય જણાવવાનું છે તો ઓગણીસમાં નંબર શું આવશે ઓપ્શન ડી હુંદર ખાનની ઓપ્શન ડી જવાબ પ્રશ્ન વીસમા નંબરનો વૈષમ પાયન કયું છે વૈષમ પાયન કયા સાહિત્યકારનું ઉપનામ છે વીસમાં આવશે ઓપ્શન બી જવાબ કરશનદાસ માણેકનું છે ઓપ્શન બી જવાબ કરશનદાસ માણેક પ્રશ્ન જોઈએ કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના કલ્યાણ માટે પીએમ યશસ્વી એટલે કે પીએમ યંગ અચિવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાયબ્રન્ટ ઇન્ડિયા યોજના લોન્ચ કરવામાં આવી છે તો એકવીસ બજાર છે ઓપ્શન એ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ઓપ્શન એ જવાબ એ પ્રશ્ન નંબર બાવીસમાં નંબરનો તો કે મુખ્યમંત્રી કિસાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોના ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન તેત્રીસ ટકાથી સાહીઠ ટકા જેટલું હોય ત્યારે ગુજરાત સરકાર દ્વારા કેટલા રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવે છે તો બાવીસમાં જવાબ છે ઓપ્શન એ રૂપિયા વીસ હજાર

પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે પીએમ વર્ષ પૂર્ણ થયા છે ઓપ્શન એ વર્ષ ઓગણીસો ચોરાશી સત્યાવીસમાં પ્રશ્ન વિશ્વના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કાપલાનું ઉદ્ઘાટન કયા દેશમાં કરાયું છે સત્યાવીસ આવશે ઓપ્શન સી જર્મનીની અંદર પ્રશ્ન અઠ્યાવીસ જોઈએ

બધીનો જવાબ છે ઓપ્શન બી કે સંથાનમ પ્રશ્ન તેત્રીસમાં જોઈએ કે નીચે આપણે રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો છે હાજા ગગડી જવા તે રીતે ઓપ્શન ડી ખૂબ ગભરાઈ જવું ઓપ્શન ડી જવાબ જે પ્રશ્ન ચોત્રીસમાં જોઈએ યોગ્ય જોડકા જોડવાના છે યોગ્ય જોડકા આપણે અહીં આ રીતે જોડીએ છીએ તો જોઈએ શું છે ચોથીનો જવાબ છે ઓપ્શન એ મતલબ આ રીતે આવશે કે ક્ષીણ તો આવશે નબળું નિષ્કર્ષ તો આવશે સાર શાશ્વત

વિરોધ શબ્દ આપવાનો છે શબ્દ છે ધરા તો આવશે ઓપ્શન ડી ગગન પ્રશ્ન અડત્રીસ ખોડ કે શુક્રોધનું અણવીય સૂત્ર કયું છે તો અડત્રીસ છે ઓપ્શન બી સી ટ્વેલ્વ એસ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન તો સી બાર એચ બાવીસ અને ઓ અગિયાર પ્રશ્ન ઓગણચાળીસ હાડકાંવાળા જે પ્રાણીઓ હવામાં ઉડી શકે તેમને કયા પ્રાણીઓ કહે છે તો ગુજરાતમાં આવશે ઓપ્શન ડી ખેચર પ્રાણીઓ જે પ્રશ્ન નંબર ચાલીસમાં ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કયું યંત્ર કરે છે તો ઓપ્શન એ આવશે માઇક્રોફોન ઓપ્શન એ જવાબ પ્રશ્ન જોઈએ એકતાળીસમાં નીચેનામાંથી કયા કચરાને વિઘટન થતાં અમર્યાદિત જેટલો સમય લાગે છે તો એકતાળીસમાં આવશે ઓપ્શન ડી જવાબ એટલે કે કાચ પ્રશ્ન બેતાળીસમાં મહીસાગરમાં આવેલા પર્વતો કઈ પર્વતમાંનો ભાગ છે તો બેતાળીસમાં આવશે ઓપ્શન ડી વિંધ્યાચલ પ્રશ્ન જોઈએ તેતાળીસમાં નંબરનો તો કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે આવશે ઓપ્શન ડી પાલોદરનો મેળો છે એની અંદર આગાહી કરવામાં આવે છે પ્રશ્ન તાલુકો કયા જિલ્લામાં છે ચોમાલીસમાં આવશે ઓપ્શન બી જવાબ દાહોદ જિલ્લા જિલ્લાની અંદર પ્રશ્ન જોઈએ પિસ્તાળીસમો ભવાઈના પિતા અસાય ઠાકર કોના વતની હતા પિસ્તાલીમા આવશે ઓપ્શન સી છીતપુરના ઓપ્શન સી જવાબ પ્રશ્ન જોઈએ છેતાલીસમો નદી કિનારે આવેલા શહેરો પૈકી નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ધ્યાનથી જો નથી પૂછ્યું છે છેતાઈસ મજામાં મળશે ઓપ્શન ડી નાગમતી સુથરી યોગ્ય નથી બાકી તો મોરઈ તો દેસલ પર ભુખી તો મુંદ્રા અને રૂકમાવતી તો રામપર વેકરા રૂકમાવતી રામપર વેકરા જે કચ્છની અંદર આવેલી છે તો એ પ્રમાણે સાચી છે તો આપણે જવા બનશું ઓપ્શન ની નાગમતી સુથરી પ્રશ્ન સુતાવીસ મુ દમયંતીનું મુખ જેવું છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે પણ ચંદ્રમાં તો ડાઘ છે અલંકાર ઓળખાવાનો છે સુતાઈસ મજામાં બનશે ઓપ્શન બી વ્યતિરેક અલંકાર આવશે જે પ્રશ્ન મજ્યો અઠતાલીસમાં નંબરનો કે છંદ ઓળખાવાનો છે મધુર સમયે તેવે ખેતરે સેલડીના તો જવાબ શું બનશે અલ્તાઇસમાં આવશે એ માલી છંદ બનશે અને ખગ જે શબ્દ આપ્યો છે કયો સમાસ બનશે ઓગણપચાસમાં આવશે ઓપ્શન બી ઉપજ સમાસ બનશે હવે જે પ્રશ્ન નંબર પચાસ સંધિ વિગ્રહમાંથી ખોટો સંધિ વિગ્રહ કયો છે પચાસમાં આવશે ઓપ્શન એ વી વિગ્રહ આ ખોટો છે સાચા પણ આપણે જોઈ લઈએ તો હૃદય વત્તા એક તો હૃદય એક સદાવતા એક તો સદૈવ વૈશ્વતા એકતા તો વૈશ્વિકતા આ સાચા છે આપણો જવાબ આવશે ઓપ્શન એ જે પ્રશ્ન નંબર આપણે 51 જોઈએ શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવવાનો છે તો એકમાં જવાબ શું બનશે એકમ ની અંદર તો જવાબ બનશે ઓપ્શન બી નેપથ્ય તો નેવાણી નેસ નિહારી ઓપ્શન બી જવાબ પ્રશ્ન 52 માં જોઈએ કે મહેનત સંજ્ઞાનો મહેનત સંજ્ઞાનો પ્રકાર આપણે જણાવવાનો છે તો 52 માં જવાબ છે ઓપ્શન સી ભાવચક સંજ્ઞા છે પ્રશ્ન 53 માં નીચે પૈકી સાચી જોડણી માટે વિકલ્પ પસંદ કરવાનો છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચોપન રિન્કુ દોડે છે પ્રેરક વાક્ય રસ્તામાં બદલાવાનું છે ચોપન માં ઓપ્શન બી રિન્કુ દોડાવે છે પ્રશ્ન પંચાવન કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે પંચાવનમાં આવશે ઓપ્શન સી એટલે કે યુ એનડી પી પ્રશ્ન છપ્પનમાં જોઈએ કે જીએસટી હેઠળ એસસી કોડ એટલે શું છપ્પનમાં આવશે ઓપ્શન બી સર્વિસ એકાઉન્ટિંગ કોડ પ્રશ્ન સત્તાવનમાં જોઈએ કે સંરક્ષણ વ્યાજની ચૂકવણી કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વ્યવત વહીવટ લગત ખર્ચને ખાજગીયા ખર્ચ તરીકે ગોઠવવામાં ગણવામાં આવે છે સત્તાવરમાં આવશે ઓપ્શન બી બિન ઉત્પાદક જો પ્રશ્ન નંબર અઠાણ માં જોઈએ કે જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે તો અઠાણું આવશે ઓપ્શન બી દર ત્રણ મહિને મળે એકવાર ઓપ્શન બી જવાબ જો એ પ્રશ્ન નંબર ઓગણસાઇઠની અંદર કે જિલ્લા પંચાયતમાં આમંત્રિત સભ્યો કોણ હોય છે તો ઓગણસાઇટમાં આવશે ઓપ્શન ડી એ બી બંને મતલબ કે લોકસભાના સભ્યો અને વિધાનસભાના સભ્યો એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી હવે જોઈએ પ્રશ્ન નંબર સાઈઠમાં નંબરનો ગુજરાત સરકારે ગ્રામ સુખાકાયનો કાર્યક્રમ ક્યાંથી અમલમાં મૂકેલ છે સાંજમાં આવશે ઓપ્શન એ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો નવ્વાણુંથી પ્રશ્ન એકસઠમાં જોઈએ કે નીચેનામાંથી કઈ વિધાન સત્ય નથી પૂછ્યું છે તો એકસઠમાં આવશે જવાબ ઓપ્શન ડી વલ્લભી સંવતની શરૂઆત ધ્રુવસેન પ્રથમે કરી હતી આ વિધાન ખોટું છે આપણે જવાબ છે ઓપ્શન ડી સાચા પણ જોઈ લઈએ આપણે તો કે મૈત્રક વસ્તી સ્થાપના વિજયસેન ભટ્ટાકે કરી હતી મૈત્રક વસ્તી રાજધાની વલ્લભી હતી અને બ્રિટિશ કાળમાં વલ્લભીવાળા નામથી જાણીતું આ વિધાનો સાચા છે જે પ્રશ્ન નંબર બાસઠમાં જોઈએ તો કે મૈત્રક વંશના કયા રાજવીએ રાજ્યાભિષેકની પરંપરાની શરૂઆત કરી છે તો બાસઠમાં જવાબ છે ઓપ્શન ડી દ્રોણશીએ પ્રશ્નમાં જોઈએ ત્યાંમાં નંબરનો કે નીચેનામાંથી કયા રાજવીઓ દ્વારા પોતાના કુલધર્મ સૈ સૈવ સિવાયના ધર્મ અનુસરતા હતા ત્યાં સમશે ઓપ્શન ડી મતલબ બે અને ચાર એટલે કે ધ્રુવસેન એક અને ધરભટ્ટ ધર ઓપ્શન ડી જવાબ જોઈએ પ્રશ્ન નંબર ચોસઠ મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે ઓપ્શન એ કેરળનું છે પ્રશ્ન પોછળમાં જોઈએ કે અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકા પૈકી અયોગ્ય જોડકું શોધવાનું છે ખોટું છે જોવાનું છે તો જવાબ જોઈએ ઓપ્શન પોછળમાં આવશે ઓપ્શન એ સોનપુર મેળો તો ઝારખંડ એ ખોટું છે આપણો જવાબ આવશે ઓપ્શન એ પણ સાચા પણ આપણે જોઈ લઈએ કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો ભવનાથ તો ગુજરાત કુંભ મેળો તો ઉત્તર પ્રદેશ અને પુષ્કર મેળો તો રાજસ્થાન જે પ્રશ્ન સાચામાં જોઈએ કે નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ પવિત્ર પંચ સરોવર તીર્થ સ્થળમાં સમાવેશ થતો નથી પૂછો છે તો ઓપ્શન એ કૃષ્ણ સરોવર તો તેલંગાણાનો સમાવેશ થતો નથી આપણો જવાબ આવશે ઓપ્શન એ પરંતુ થાય છે કયાનો એ પણ જોઈ લઈએ તો પંપા સરોવર કર્ણાટક નારાયણ સરોવર ગુજરાત અને પુષ્કર સરોવર રાજસ્થાન એનો સમાવેશ થાય છે જે પ્રશ્નમાં જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોમાં ચાર સંખ્યાઓ આપવામાં આવી છે જેમાં ત્રણ અમુક રીતે સમાન છે જ્યારે એક અલગ છે

તરીકે લખવામાં આવે છે તો પછી પેજ કોડમાં ફિલ્ટર્સને કેવી રીતે લખવામાં આવશે તો બજાવવાનું છે ઓપ્શન એ તો ઇ એચ કે એસ ડી ક્યુઆર આ રીતે લખવામાં આવશે ઓપ્શન એ જવાબ જો પ્રશ્ન સિત્તેરમાં જોઈએ કે પાસાના ચાર સ્વરૂપો નીચે દર્શાવેલ છે આ પાસામાં ડી શબ્દની વિરુદ્ધ સપાટી પર કયો શબ્દ હશે તમારે કહેવાનું છે તો કયો શબ્દ હશે તો સિત્તેરનો જવાબ ઓપ્શન બી એટલે કે અહીંયા એ હશે એ આવશે બરાબર કયો આવશે ઓપ્શન બી તો એ આવશે હવે જોઈએ પ્રશ્ન નંબર ઇકોતેર તો એની શું છે જે પ્રશ્ન નંબર તો કે સાતની કિંમત કિંમત અને દાર્શનિક મૂલ્ય તફાવત કેટલો છે તો છે ઓપ્શન ડી એટલે કે ત્રેસઠ જવાબ આવશે ત્રેસઠ હવે જોઈએ પ્રશ્ન નંબર જો પ્રશ્ન નંબર જુઓ અત્યારમાં નંબરનો તો એમાં જવાબ શું બનશે ઓપ્શન સી એટલે કે એસી સી જવાબ આવશે અહીંયા હજુ પ્રશ્ન તો અત્યારમાં જોઈએ કે એક શહેરની હાલની વસ્તી છવ્વીસ હજાર દસ છે જેમાં દર વર્ષે બે ટકાનો વધારે વધારો થાય છે તો બે વર્ષ પહેલાં આ શહેરની વસ્તી કેટલી હશે તો અત્યારમાં આવશે ઓપ્શન એ પચીસ હજાર હજુ પ્રશ્નમાં જોઈએ આપણે ચુમોતેરનો કે ચોખાની કિંમતમાં વીસ ટકાનો ઘટાડો થતાં એક મહિને વ્યક્તિને છસો રૂપિયામાં પાંચ કિલોગ્રામ ચોખા વધારે મળે છે તો ચોખાનો નવો અને જૂનો ભાવ શોધવાનો શોધવાનો છે ચોતેરમાં જવાબ આવશે ઓપ્શન બી ચોવીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા જોઈએ પંચોતેરમો પ્રશ્ન કે રૂપિયા સાતસો બ્યાસી એ બી અને સી વચ્ચે એક દ્વતીયાંશ જેમ બે તત્યાંશ જેમ ત્રણ ચતુર્થાંશના પ્રમાણમાં વહેંચતા સી ને કેટલા મળે પંચોતેર જવાબ આવશે ઓપ્શન સી રૂપિયા ત્રણસો છ મળશે પ્રશ્ન નંબર છોતેરમાં કે રાહુલ પ્રથમ પાંચસો કિલોમીટર અંતર પાંચ કલાકમાં બીજું બાજુ ચાલીસ કિલોમીટર અંતર ચાર કલાકમાં તથા અંતિમ સાહીઠ કિલોમીટર અંતર એક કલાકમાં કાપે છે તો મુસાફરી દરમિયાન તેમની સરેરાશ ઝડપ કેટલી હશે છોતેરમાં જવાબ છે ઓપ્શન એ એસી કિલોમીટર પર કલાક હશે ઓપ્શન એ જવાબ જે પ્રશ્ન સિત્તેરમો જોઈએ કે આપેલ એક બિંદુમાંથી પસાર થતા વર્તુળની સંખ્યા કેટલી થશે જવાબ આવશે ઓપ્શન ડી અસંખ્ય થશે જે પ્રશ્ન નંબર ઇઠ્યોતેરમાં કે રૂપિયા બે હજાર પર રૂપિયા પત્રી પંચોતેર પત્રીસ હજારના વાર્ષિક દરે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે એટલો જવાબ આવશે ઓપ્શન બી રૂપિયા ત્રણસો જે પ્રશ્ન નંબર અગણ્યાસીમાં કે એક વર્તુળ અને એક લંબ ચોરસનું ક્ષેત્ર સમાન છે તથા બે વર્તુળનો પરિઘ બસો વીસ મીટર છે જો લંબ ચોરસની પહોળાઈ પચાસ મીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય તો અહીંયા જવાબ છે ઓપ્શન બી સિત્યોતેર મીટર જે પ્રશ્ન નંબર એસીમો કે બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદાશી રીતે પસંદ કરવામાં આવે તો આ પત્તું જોકર હોય તેની સંભાવના કેટલી થાય છે તો એસીમો જવાબ છે ઓપ્શન સી ઝીરો કારણ કે જોકર છે તેપનમું પત્તું છે વધારાનું છે એટલે જે પ્રશ્ન નંબર એક્યાસી મો તો વી હેવ નોટ સીન એની મૂવીઝ ખાઈ જગ્યા जवाब में क्वेश्चन ऑप्शन बी એટલે કે लेट लिंग प्रश्न 82 માં જોઈએ કે અવર ટીચર ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર ચેન્જ ધ વોઇસ તો બે સમજાવા છે ઓપ્શન એ વી આર ટોલ્ડ બાય અવર ટીચર ધેટ નોલેજ ઇઝ પાવર ઓપ્શન એ જવાબ જો પ્રશ્ન નંબર 83 માં કે ગિવ એન્ટોનિયમ નોબેલ 83 માં જવાબ છે ઓપ્શન ડી ઇગનોરેબલ પ્રશ્ન 84 आयरन इज खाइज्या यूजफुल मेटल तो चौरासी मोज सुबंधन चौरासी में ऑप्शन बी तो अहसे ए जो प्रश्न नंबर पंचासी मेंट आउट टू गेट अ न्यूज पेपर तो पंचासी में जब आप सुबं ऑप्शन बी मतलब के शुड अहैसे शूड जो प्रश्न छियासी में जो सी इज है फॉनिंग तो तो जवाब छियासी अंदर ऑप्शन बी वाइल तो वाइल जवाब मुझे कि अवर आर्म्ड फोर्स आर खाई जगह दोज ऑफ एनी अदर कंट्री इन द वर्ल्ड सत्या ऑप्शन एपरवाइ सुपरवियर टू तो अँस सुपरियर टू प्रश्न अठासी में जुए कि दे हैव नथिंग टू फेयर चेंज द नेरेन तो में जवाब ऑप्शन ए दे सेट द इनोट हैव नथिंग टू फियर ऑप्शन ए जवाब ऑप्शन ए जवाब बन सकते हमें जो प्रश्न नंबर ने फाइव खाली जगह किस इज अंग डिस्टन्स तो निवासी में जवाब ऑप्शन बी हंड्रेड तो फाइव हंड्रेड किस इज अ लॉन्ग डिस्टन्स ऑप्शन बी जवाब जो प्रश्न नंबर नेवर कि दबस्ट्रेक्ट नाउन ऑफ यंग इग्न तो नियोमा से ऑप्शन बी यूथ तो यहां આવશે યુથ प्रश्न 91 માં ગીવ ઓન વર્લ્ડ સેક্রেট એન્ડ ઇલીગલ રિલીજીયન મીટિંગ તો સુ જવાબ છે 91 ની અંદર ઓપ્શન ડી મતલબ કે કોન્ફેટીકલ કોન્વેન્ટિકલ પ્રશ્ન 92 92 માં ગીવ ધ પરપલ ફોર્મ ઓફ રેશિયો રેશિયો શબ્દ આપ્યો છે એનું શું થશે 92 ની અંદર ઓપ્શન એ રેશિયોઝ પ્રશ્ન 39 માં ટુ ફર્નિશ મીન્સ શબ્દ આપ્યો છે તો શું થશે ટુ ફર્નિશ ફર્નિશું મીન્સ તો ત્રણ જવાબ છે ઓપ્શન એ ટુ પ્રોવાઈડ પ્રશ્ન ચોરાણું એન્ટોનિયમ તો શબ્દ આપ્યો છે ડેક્સ્ટેર રોયસ ઈસ ખાઈ ગયા તો શું બનશે ચોરાણું ઓપ્શન એ ઇનેક્સપટ જે પ્રશ્ન નંબર પંચાણું આ રિટાયર્ડ આઈ રિટાયર્ડેડ આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ તો જવાબ શું બનશે પંચાણું ની ઓપ્શન એ આઈ રિટાયર્ડેડ

પ્રશ્ન નાઇન્ટી નાઇન બીક વાઇટ ઓફ ફ્લાવર્સ ખાઈ જગ્યા રિક્વાયર્ડ ફોર ધ ઇવેન્ટ તો નો જવાબ આવશે ઓપ્શન ડી ઇઝ તો અહીંયા આવશે ઇજ જવાબ હવે જે પ્રશ્ન શોના વિડીયોનો છેલ્લો પ્રશ્ન તો હરી અપ ધ મૂવીઝ ખાઈ જગ્યા સ્ટાર્ટ તો શોમાં જવાબ છે ઓપ્શન ડી ઇઝ અબાઉટ ટુ તો આ પ્રમાણે આ વિડીયો સૌ પૂછાય છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એ લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો હું દિનથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત